ને અનુલક્ષીને છે. તો ચાલો ઘર એક સારા પાઠનું નામ પ્રશ્ન જવાબ જોઈએ. આ તમારે તમારી ગ્રાફમાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, ગ્રુપમાંથી આપણને શું શીખવા મળે? આ પાંચ પ્રશ્ન જવાબ શીખીશું તો એને અનુરૂપ ખાલી જગ્યા, ખરા ખોટા અને ખાલી જગ્યા અને જે અપવાદ લખીએ છીએ પ્રશ્નના યોગ્ય વિકલ્પ ગોતીને તે પણ તમને આવડી જશે. કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે કે કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના એટલે સમૂહમાં રહેવું અને બીજાની મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાનું આપણને શીખવા મળે છે. બીજો પ્રશ્ન છે, સલમાન અને રફીક વચ્ચે શું સંબંધ છે? તો સલમાન અને રફીક બંને વિક્રય ભાઈ બહેન છે. વિક્રય ભાઈ બહેન એમને કાકા બાબા નામે કહીએ, અમારા કાકાનો છોકરો છે, અમારા દાદાનો છોકરો છે, એમ એને શું કહેવાય? વિક્રય ભાઈ બહેન છે. ત્રીજું છે, તમે નાનું કુટુંબ કોને કહેશો? તો જો જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક બે બાળકો હોય એ કુટુંબને નાનો કુટુંબ કહેવાય. પછી આવી જ રીતે તમને બીજું પૂછે કે મોટો કુટુંબ કેને કહેશો? તો મોટા કુટુંબની અંદર સંયુક્ત કુટુંબમાં રહેતા હોય જેમાં દાદા દાદી આવે, મમ્મી પપ્પા, કાકા કાકી અને એના બાળકો આવે એ મોટો કુટુંબ કહેવાય છે. પછી ચોથું, નાના અને સુખી કુટુંબ વિશે બે વાક્ય લખો. તો નાના કુટુંબમાં પહેલું વાક્ય છે, નાના અને સુખી કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય, એક કે બે જ બાળકો હોય અને કુટુંબમાં સૌ સભ્યોને પોતાની જરૂરી ચીજ વસ્તુ મળી રહે. પાંચમો પ્રશ્ન છે, ધોબી ક્યાં ક્યાં કામ કરે છે? આપણે જોયું ને કે ધોબી નું આપણે ચિત્ર છે પાઠની અંદર. તો ધોબી ક્યાં ક્યાં કામ કરે છે? જવાબમાં છે, ધોબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. આ પાંચે પાંચ પ્રશ્નના જવાબ તમે તમારી રફ બુકમાં લખી દો અને પાકા